ને મિત્રો, મજામાં મિત્રો. આજે વિજ્ઞાનનું જે પેપર હતું ધોરણ 10ની અંદર, અને એમાં જે રોકડિયા માર્ક એક એક ગુણના, એમાં એક નજર કરી લઈએ કે પહેલું જ જે પ્રશ્ન છે એમાં સાચા બને રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો ZnO+C અને તમને ખબર છે ZN+CO, તો ઝીંક સાથેનો, ઝીંક ઓક્સાઇડ સાથેનો, તો સ્વાભાવિક છે રિડક્શનની વાત છે એટલે આવશે ઝીંક, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ કયો, તો તમે જાણો છો એ આવશે કીટોન. ત્યાર પછી બ્રોકલી હે, તો જંગલી કોબીજ એના દ્વારા કૃત્રિમ પસંદગી દ્વારા એ વિકસાવાય છે બ્રોકલી એ. અને આપણા આહારમાં જે કમીથી ગોઈટર રોગ થાય છે તો આયોડીન, તો તમે જોતા હશો કે જે સોલ્ટ મીઠું છે એની અંદર પણ આયોડીનનો ઉલ્લેખ એટલે જ કરવામાં આવે છે, અધરવાઇઝ ગોઈટરનો રોગ થઈ રહ્યો છે. ત્યાર પછી સાચા કે ખોટા, તો અહીંયા સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે, તો સાબુના છે અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના. યસ, ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે, તો તે લેન્સનો બહિર્ગોળ છે મિત્રો. અહીં બહિર્ગોળ નહીં આવે, અંતર્ગોળ આવશે. ત્યાર પછી પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય નહીં કરોડરજ્જુ હે ને, તો અહીંયા આ સાચા ખોટાની વાત હતી. ત્યાર પછી બહુ વિકલ્પી જવાબવાળા જે પ્રશ્નો છે એમાં સાચો વિકલ્પ, ક્રમ અને જવાબ, તો અહીંયા નીચેનામાંથી કયું તત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવતું નથી, તો એમાં આવશે એચ. ત્યાર પછી નીચે આપેલા પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી, તો અંડાશય ગર્ભાશય શુક્રવાહિની, તો બિલકુલ સી છે એ સાચું છે. ત્યાર પછી ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે, તો અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા, અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું છે, તો 25 સેન્ટીમીટર. અને પછીના જે પ્રશ્નો છે એમાં ડાયરેક્ટ જવાબ છે, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા આવર્ત અને બીજા સમૂહ, તો મેગ્નેશિયમ MG. અને ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળે છે, તો ભરતી ઉર્જા. અને વિદ્યુત પ્રવાહનો SI એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો, તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક તમે જાણો છો એમ્પિયર હે ને, આન્દ્રે મેરી એમ્પિયર, તો એના માનમાં રાખેલ. અને માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે, તો ઇકોલાઈ બેક્ટેરિયા. અને ત્યાર પછી પૂર્ણ જે વાક્ય કરવાનું છે કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, જે ટાળવો જોઈએ, બંધ કરવો જોઈએ, કારણ કે એ પર્યાવરણને નુકસાન કરે છે. તમે જાણો છો કે જે અવિઘટનીય કચરો, બરાબર, પ્લાસ્ટિક છે, તો જૈવ અવિઘટનીય કચરો છે એના લીધે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, એ બધા જે રોકડિયા માર્ક હતા એક એક માર્કમાં, અને એ સિવાય 2 માર્કની અંદર પણ જે પ્રશ્નો પૂછાતા હતા એમાં નજર કરી લો. તો જે લોકો આ વખતે 9મા ધોરણની અંદર છે એ લોકોને આવતા વર્ષે આ જે પેપર છે આ વર્ષનું એ ઉપયોગી થઈ શકે છે. તો ખાસ કરીને એકવાર નજર કરી લો કે કેવા પ્રકારનું આ વખતે પૂછાયેલું, પણ ઓવરઓલ ટેક્સ્ટબુક બેઝ છે એટલે ઇઝી પણ બધાને લાગ્યું હશે. અહીં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ લખવાનું કીધું છે, એના અથવામાં તફાવત પણ જારક શ્વસન અજારક શ્વસનનું. એ સિવાય 21મા પ્રશ્નમાં પણ તમે જોયો છો કે છોકરીના જે પરિવર્તનો યૌવન આરંભના, તો એ પણ બધા 2 માર્ક્સના પૂછાયેલા છે. એ પછી અરીસાના સંદર્ભે વાહનની અંદર, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓવરઓલ જે પેપર છે એ થોડી ટેક્સ્ટબુક બેઝ તમે જો તૈયારી કરી હોય તો સરસ રીતે તમે આનો જવાબ લખી શકો. તો આ બધા જે વિભાગ B છે એના અનુસંધાને આ પૂછાયેલું છે. અને એ પછી જે વિભાગ C છે તો એની અંદર 3 ગુણના જે પૂછાય છે, તો એ પણ તમે જોઈ રહ્યા છો કે જુદા જુદા ઓવરઓલ જે છે એ પ્રમાણમાં મધ્યમથી હળવા પ્રકારના બધા પ્રશ્નો છે. તો જે લોકો આ વખતે 9મા છે એ લોકોને ઉપયોગી થઈ શકે
એટલા માટે એક નજર કરી રહ્યા છીએ. 29માં તમને જે આકૃતિ આપી છે એની રચનાને ઓળખ અને એનું કાર્ય, તો એ સંદર્ભે એ અને બી તમને દર્શાવ્યા પણ છે એના અનુસંધાને. એ પછી અલિંગી પ્રજનનની પદ્ધતિ અને અમીબાનું જે દ્વિભાજન છે એ, તો આ બધા ત્રણ ગુણના અત્યારે આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. 31મો પ્રશ્ન પણ આ રીતે છે. 32ના પ્રશ્નની અંદર અંતર્ગોળ અરીસાના સંદર્ભે કિરણ આકૃતિ, એ સિવાય એ જ રીતે પ્રતિબિંબના આધારિત પણ અથવામાં પણ પૂછેલ છે. ત્યાર પછી અવરોધોના સમાનતા જોડાણ માટેનું જે અવરોધનું સૂત્ર છે એ તારવવા માટેનું પણ છે. અને એ સિવાય વિકલ્પના અનુસંધાને પ્રશ્નનો જવાબ અને એની ડિટેલ તમને પૂછી છે 34ની અંદર. તો આના પણ ત્રણ ગુણ છે. ત્યાર પછી વિભાગ ડી, અહીં ચાર ગુણના હોય છે. તો એમાં 90 થી 120 શબ્દો અને સવિસ્તાર એ જણાવવાનું હોય છે. તો એના અનુસંધાને પણ આ પ્રશ્નો તમારી સમક્ષ છે. તો ઓવરઓલ જે લોકો 2021ની પરીક્ષા દેતા હશે એમને લોકોને જૂના પેપર્સ ઉથલાવવા ન પડે એટલે આપણે પેપરની અંદર નજર કરી રહ્યા છીએ અને એક ગુણના જે પ્રશ્ન છે એ આપણે તાત્કાલિક જોઈ લીધા છે. 39મો પ્રશ્ન વિદ્યુત જનરેટરનો અને એના અથવાની અંદર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા. તો મિત્રો, આ રીતે આખું પેપર હતું અને તમે લોકો બધા જાણો છો એમ કે હવે આપણે આ વોટ્સઅપ નંબર જે મારા આપ્યા છે એમાં જ તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમે ક્યાં ધોરણ 10માં હો તો, અથવા તો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હો તો, તો તમારે માત્ર મેસેજ કરવાનો ક્યાં ધોરણ 10 અથવા તો ગવર્મેન્ટ જોબ. અને વોટ્સઅપ સ્ટેટસની અંદર હું ડેઇલી જે કંઈ મૂકું એ રોજે રોજના હોમવર્કના ભાગરૂપે બસ તમે કરતા રહ્યો. મારા મોબાઈલ નંબર વોટ્સઅપ ઉપર તમે ચોક્કસથી મેસેજ ખાલી કરવાનો છે. જો તમે અત્યારે 10મા ધોરણમાં હો તો તમે, અથવા તો તમારી આસપાસના કોઈ હોય તો એને ધોરણ 10 એમ કરીને વોટ્સઅપ કરાવી દેજો. તો મિત્રો, ગણિતની અંદર તો ઘણા બધા વોટ્સઅપની અંદર તમને સ્ટેટસની અંદર નજર કરી લેજો. ગણિતની અંદર ખૂબ બધું કામ છે. અધરવાઇઝ આપણી જે આ ચેનલ છે એમાં જ પ્લેલિસ્ટની અંદર STD 10 કર્યું હોય ધોરણ 10ના એ ગણિતના વિડીયોઝ તમે ખાસ જોઈ લેજો. તો મિત્રો, બસ ગણિતની અંદર 3 દિવસની રજા આવી રહી છે તો ફાયદો છે જ. તો બસ કામે લાગી જાઓ, ગણવા માંડો અને સમજણ સાથે કરશો, સૂત્રો પાકા કરીને કરશો તો ગણિત પણ સહેલું હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોમેન્ટ્સની રાહ સાથે આવજો.